એ આગળ કહે છે, મારી જાતને મેં ક્યારેય ઈશ્વર માની નથી. હું માનું છું જિંદગી જીવવા જેવી છે. દુઃખ, દર્દ, કંગાલિયત, ક્રૂરતા, મૃત્યુ, આ બધું છતાંય હું એમાં માનું છું, એટલે કે જિંદગીમાં માનું છું. હું ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતો. હું નથી માનતો માનવી આત્માની અમરતામાં. ઈશ્વર આપણા સંઘર્ષોમાં પક્ષ લેનાર વ્યક્તિ છે, અથવા તો વિશ્વની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરનાર દૈવી જુલમગાર છે. એવી વૈયક્તિક ઈશ્વરની કલ્પનાનો હું અસ્વીકાર કરું છું, જે મારા અંતઃકરણમાં પ્રવેશી પોતાના તેજથી મારી સૂતેલી વાણીને જગાડે છે. હાથ, પગ, કાન, ત્વચા વગેરેને પોતપોતાના વિષયો ગ્રહણ કરવાની શક્તિ આપે છે. તે અખિલ શક્તિધર પરમ પુરુષને હું નમસ્કાર કરતો નથી, કેમ કે મારે અંતઃકરણ નથી. વાચા, હાથ, પગ, કાન, ત્વચા કશા પર મારો અધિકાર નથી. કશું મારા વશમાં નથી. હું ઈશ્વરને ભજી પણ શકતો નથી અને તજી પણ શકતો નથી. તમારે કોઈક પસંદગી કરવાની આવે અને તમે ન કરો તો એ પણ એક પસંદગી છે. હકીકતે આ શાસ્ત્રનું વિધાન છે કે તમે, હું કહો છો કે પસંદગી કરશો તો પરિણામ તમારા ભોગવવાનું, તો હું પસંદગી જ નહીં કરું. પણ પસંદગી નહીં કરવી એ પણ એક પસંદગી જ છે. પણ તમારો તર્કનો પાયો ડગમગે છે. મારે કોઈ પસંદગી કરવાની આવે એમ હું માની શકતો નથી. હવે હું કદાચ મને મળી શકીશ. તમે કદી તમને મળ્યા છો? આપણે કદી આપણી જાતને મળવાની કોશિશ નથી કરતા. આપણે આપણી જાતથી દૂર ભાગીએ છીએ હંમેશા. તમે કદી તમને મળ્યા છો? આ વિચિત્ર સવાલ લાગશે, પણ વિચારી જોતા એનો હકારમાં ઉત્તર આપવાનું મુશ્કેલ બની જશે. પ્રત્યેક વ્યક્તિને સાચા માણસ બનવાની ઈચ્છા હોય છે. અને હું ખડખડ હસી પડું છું. માણસ પોતાના પુસ્તકો કેમ ખાઈ જતો નથી? એની ઉદ્ધયને હંમેશા નવાઈ લાગતી હશે. પણ ના, મને નવાઈ નથી લાગતી. માણસ ઈશ્વરથી ખવાઈ ગયો છે, માણસ પુસ્તકોથી ખવાઈ ગયો છે, માણસ ઈચ્છાઓથી ખવાઈ ગયો છે, માણસ ધર્મ, અમૃત, જ્ઞાન, ચિંતન, પ્રેમ, પરાક્રમ, પરાજય આ બધાથી ખવાઈ ગયો છે. કેમ કે માણસ છે જ નહીં. જે હોય તે હોઈ શકે, જે ન હોય તે ન હોઈ શકે. માણસ માણસ જ છે અને તેથી એ કશું જ નથી. આ મારા અનુભવની વાત છે. 32 વર્ષના મૌન પછી આ વાત મારે સ્વીકારવી પડી છે. 32 વર્ષ સુધી મારે હાથ છે, પગ છે, વાચા છે એમ મેં માન્યા કર્યું. પણ હવે હું બેસુધ નથી. હવે હું જાણી ગયો છું કે મારે હાથ હોવા છતાં હાથ નથી, પગ હોવા છતાં પગ નથી, વાચા હોવા છતાં વાચા નથી. હવે આજથી હું બફૂન નથી, બફૂન મૂરખ, હું મૂર્ખ નથી, જ્ઞાની પણ નથી, અજ્ઞાની પણ નથી. હું ભલે નિર્બળ છું, પણ હવે હું સક્રિય થવાનો, હવે મજાકનો ભોગ બનવાનો નથી, કેમ કે મને કંટાળો આવતો નથી. શબ્દ પાસે મારી કોઈ આશા નથી. કવિની શ્રદ્ધા મને રંગલો બનાવી શકશે નહીં. આકાશના તારાઓ મારે ગણવા નથી, કેમ કે મારે આંખો નથી. હું નિષ્ફળ ગયો છું એટલે મારે સફળ થવું નથી. હું મારી બારી બંધ કરી દઉં છું. જો કે બંધ જ હતી, બારી જ નથી. તમે બહાર છો જ નહીં, અંદર જ છો. કશું બહાર નથી, બધું અંદર છે. આ બધું તમે વાંચી ગયા અને મારી વાત તમે માની પણ લીધી. ન માની હોય તો પણ તમે મૂર્ખ છો, કેમ કે આ બધાને માનવા સાથે કોઈ સંબંધ જ નથી. કેટલા પેરાડોક્સ, વિરોધાભાસ. હું ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતો. હું નથી માનતો માનવી આત્માની અમરતામાં.
ઈશ્વરે કેટલા પ્રશ્નો પેદા કર્યા, તો પછી એ ઈશ્વરને માનવાની જરૂર છે? ઈશ્વર પક્ષપાતી હોય અથવા તો જુલમગારની જેમ આપણી વચ્ચે ઊભો છે? કવિ પર શાસ્ત્રની ગાઢ અસર અહીં દેખાય છે. હું ઈશ્વરને ભજી પણ શકતો નથી અને તજી પણ શકતો નથી. આપણે જે ભજવા કે તજવાના સંધાને ઊભા છીએ એની દ્વિધાની કવિ વાત કરે છે. ડેનિશ ફિલસુફ કિર્કેગાર્ડનું વાક્ય છે, ફિલ્સ પસંદગી ન કરવી એ પણ પસંદગી છે. જોકે મને યાદ છે કે આ શાસ્ત્રનો વિધાન છે. કવિ તરત પૂછે છે, તમે કદી તમને મળ્યા છો? આપણે મળ્યા છીએ ખરા? જે દિવસે મળશું ત્યારે આપણા બધા ભ્રમ ભાંગી જશે. માણસ માણસ જ નહીં રહે. અત્યારે તો આપણે ચહેરા બદલતા રહ્યા છીએ. નથી મળતા આપણે આપણને એની શાંતિ છે. મળશું તે દિવસે ભાગી છૂટતી આપણી જાત પકડાઈ જશે, દંભના પોપડા ઉખડી જશે. પ્રત્યેક માણસને સાચા માણસ બનવાની ઈચ્છા થાય છે પણ થઈ શકતો નથી. મેન કાન્ટ બેર રિયાલિટી, માણસ વાસ્તવિકતા વેઠી શકતો નથી. માણસ ખવાઈ ગયો છે ઈશ્વરથી, ઈચ્છાઓથી, ધર્મથી, જ્ઞાનથી, પ્રેમથી પણ. અસ્તિત્વને જીર્ણ શીર્ણ તિત્તર બિત્તર કરી નાખતા તત્વોએ માણસને ખાઈ નાખ્યો છે, કેમ કે માણસ છે જ નહીં. એમ કહેતા કવિ પાછા ઉથાપીને કહે છે, માણસ માણસ જ છે. માણસ બધું છે અને માણસથી બધું છે એવું કહીને કવિ જ્ઞાન મીમાંસા પરથી આત્મમીમાંસા તરફ વળે છે. અહીં સુધી વાંચતા વાંચતા પહોંચેલા ભોળા ભાવકને કવિ શોક ટ્રીટમેન્ટ, આઘાત આપે છે. વાંચીને માની ગયા હો કે ન માની ગયા હો તોય તમે મૂર્ખ છો. આ બધાનો માનવા સાથે કોઈ અર્થ નથી. આ તો એક ટેવ છે, વિશેષ પ્રકૃતિ છે. આત્મમીમાંસા તરફ વળેલા કવિ હવે કહે છે, આટલા વર્ષો સુધી આપણે શેની રાહ જોતા હતા? બધું જ વ્યર્થ છે એ જાણવા છતાં આપણે અર્થ શોધીએ છીએ. પણ હવે કવિએ બધા જ પ્રયત્નો છોડી દીધા છે. હવે હું સક્રિય થવાનો નથી. એલિયટે લખ્યું છે કે 20 વર્ષથી શબ્દ શોધું છું, હજુ મળ્યો નથી. આપણા લાભશંકરને પણ શબ્દ પાસે કોઈ આશા રહી નથી. અસ્તિત્વની નિષ્ફળતાને કવિએ સ્વીકારી લીધી છે, સફળ થવાના પ્રયત્નો છોડી દીધા છે, ઉછીના અસ્તિત્વ પર જીવવાનું છોડી દીધું છે. અને પછી અચાનક કહે છે, આ બધું તમે વાંચી ગયા અને મારી વાત માની પણ લીધી. ન માની હોય તો પણ તમે મૂર્ખ છો. આ આઘાત આપવાની એક રીત છે, શોક ટ્રીટમેન્ટ છે. ટેવની દિવાલો પાછળ આપણે આપણી જાતને ચણી લીધી છે. જીવીએ છીએ એ પણ એક ટેવને કારણે જ. આ બધા છતાં માણસનો પર્યાય માણસ જ છે એને કવિ અનુપમ કહે છે. એની કોઈ ઉપમા એને આપી શકાય નહીં. કવિએ અહીં મૂર્ખ શબ્દ સંવેદનશીલતા માટે વાપર્યો છે. મૂર્ખતા એ બુદ્ધિનો અંશ છે. ન હોય એવું શોધી કાઢવું એ બુદ્ધિનું કામ છે. બુદ્ધિનો પરિહાસ કરવા, એની મજાક કરવા, વાસ્તવને ભૂંસવા વાગ્મિતાનું પૂર લાવે છે કવિ. વાગ્મિતામાં પણ વિડંબનાની સાથે વેદના છુપાયેલી છે. જીવનના પુનરાવર્તનોથી મૂર્ખામી પણ ગુમાવી દીધી છે. આથી જ કવિ કહે છે, હું હતાશ થવા કરતાં મૂર્ખ થવાનું પસંદ કરું,
પણ એ પણ મારા હાથની વાત નથી. સંવેદના ગુમાવીને જિંદગીને આપણે એક ટેવ બનાવી દીધી છે. વાગ્મિતાના પૂરમાં આવી ઘોંઘાટભરી ભાષાને અમુક વિવેચકોએ નકામી પણ કહી છે. ચંદ્રકાંત ટોપીવાળાના મુજબ આ પૂર યથાર્થ છે. હું સાકરની મીઠાશ ગુમાવી બેઠો છું. વસંત ઋતુમાં વિહવળ થઈ શકતો નથી, રોમેન્ટિક નથી રહ્યો. સંવેદના ગુમાવી દીધી છે, હવે માત્ર ટેવ છે એટલે જીવે જાઓ છો. વ્યત્યયથી કહે છે, અભિમાનથી નથી કહેતો. અભિમાન માણસને હોઈ શકે નહીં. અભિમાન તો વંદાને કે કાબરને હોય, માણસને વળી શાનું અભિમાન? માણસે બુદ્ધિ સ્વીકારીને સંવેદનશીલતા ગુમાવી દીધી છે. બુદ્ધિએ માણસનું હનન કર્યું, છતાં અંતે અર્થહીનતાની વાત કરતા કરતા કવિ વાત તો અસ્તિત્વની જ કરે છે. આટ આટલી બુદ્ધિના પ્રપંચે અંતે આપણને આપ્યું શું? માત્ર દુઃખ જ ને. આથી જ કવિ કહે છે, આ મારી વાત છે, બુદ્ધિશાળી માણસની વાત છે, માણસની વાત છે, મૂર્ખ રહેવા સર્જાયેલા માણસની વાત છે. છેલ્લી પંક્તિઓ છે આ. ખવાઈ ગયેલો માણસ ખાઈ શકતો નથી, હાથ વગરનો માણસ લખી શકતો નથી, અને છતાં હું લખું છું. આંખ વગરનો હોવા છતાં રંગીન પુસ્તકો છપાવું છું. એક ટેવ છે આ, માણસની આ ટેવ છે. મૂર્ખ મટી ગયેલા દુર્ભાગી માણસની આ ટેવ છે, માત્ર ટેવ છે. ઊંઘમાં પણ એ લખતો હોય છે. અભિમાનથી નથી કહેતો. અભિમાન માણસને હોઈ શકે નહીં. અભિમાન તો વંદાને કે કાબરને હોય, માણસને અભિમાન છાનો? માણસ મૂર્ખ હોય કે દુર્ભાગી હોય, પણ ના, માણસ દુર્ભાગી નથી, માણસ સદભાગી છે. માણસ મૂર્ખ જ હોઈ શકે, હું હજી માણસ જ છું, કેમ કે દુઃખ એ જ સત્ય છે, સુખ તો માયા છે, એનું દુઃખ તો પરમ ધન છે. આ મારી વાત છે, બુદ્ધિશાળી માણસની વાત છે, માણસની વાત છે, મૂર્ખ રહેવા સર્જાયેલા માણસની વાત છે. સપ્ટેમ્બર 1967ના દિવસે આ પંક્તિઓ લખાય. ઘણું બધું સ્થાપેલું થાપતા કવિ ફરી માણસને સ્થાપે છે. કટાક્ષ, ઉપહાસ, વક્રતા, ઠઠ્ઠા ચિત્રો, વિધવિધ ભાષા સ્તરો, કલ્પના અને પ્રતીક, જાત સાથેના ઝઘડા, પ્રતિઘાત, આ બધા દ્વારા કવિ માણસ વિશેનું સંવેદન તિર્યકતાથી રજૂ કરે છે. કાવ્યના કેન્દ્રમાં 20મી સદીનો માણસ છે, જેણે પોતાનું અર્થપૂર્ણ સંવેદના વિશ્વ ખોઈ નાખ્યું છે, પોતાનો સ્વ સેલ્ફ ગુમાવી દીધી છે. છતાં માણસ હજુ એટલો સભાન છે કે એણે શું ખોયું છે અને શું ખોઈ રહ્યો છે એની નિરાશા તો એ અનુભવી શકે છે. આ બધામાંથી કેવી રીતે મુક્ત થવાય એ નથી ખબર, પણ છતાં માણસપણાને ટકાવવા મથી રહ્યો છે. એક બાજુ માણસનું અસ્તિત્વ છે, તો બીજી બાજુ એ અસ્તિત્વનો નાશ કરનારા કેટલા બધા તત્વો છે, જેનાથી માણસ નિરાધારતા, નિર્વેદ, વિચ્છિન્નતાનો અનુભવ કરે છે, અનર્થકતાનો અનુભવ કરે છે. એ માણસની અહીં વાત છે. કવિએ લય, બાળ જોડકણા, કલ્પનો, પ્રતીકોની યોજના તથા વાગ્મિતાના પૂરથી માણસને તથા એના સંકુલ અસ્તિત્વને વ્યક્ત કરવાનો અહીં પ્રયાસ કર્યો છે. આધુનિક કવિતા એક અર્થમાં નાસ્તિને સ્થાપે છે. જ્ઞાન અને અસ્તિત્વ, હોવું અને પામવાના યુગો જૂના ઝઘડા વચ્ચેથી માણસને ઉથાપી ઉથાપીને કવિ સ્થાપી આપે છે. આધુનિકતા માનવીય ગૌરવની વાત કરે છે. આ ક્રિયા લાભશંકર વિડંબનાથી કરે છે, પણ એમાં ભારોભાર વેદના ભળેલી છે.
રિલ્કેએ કહ્યું છે કે કવિતા એ અસ્તિત્વ છે. આ કાવ્યમાં માનવ અસ્તિત્વને મથી નાખતા પ્રશ્નો ક્યારેક વ્યંજનાથી તો ક્યારેક મુખરતાથી આપણી સામે રજૂ થયા છે. આ કાવ્ય જીવનનો વ્યર્થ અર્થ શોધતા નિરર્થક માનવીની વ્યથાને એક આકાર આપે છે. વાસ્તવમાં કદીક પોતાને અકસ્માતે મળી ભેટી ગયેલા ટેવગ્રસ્ત ડાયા માણસની આ વાત છે. ટેવે જડાઈ ગયેલા મનુષ્ય ચોકઠા સામેના તીવ્ર પ્રત્યાઘાતની પણ આ વાત છે. રોજ કાંકરી ખરે છે, છત ખરે છે, એટલું રોલિંગ શટરને ભાન થયું છે. કાવ્યના કથિતવ્યના વિરોધાભાસનો આશ્રય લેવામાં વારે વારે વિરોધાભાસનો આશ્રય લેવામાં આવ્યો છે. હું છે કહું અને કવિ જાદુઈ લાકડી ફેરવી નથી કહે એમ સતત સ્થાપન અને ઉથાપનની પ્રક્રિયા આખા કાવ્યમાં ચાલતી રહી છે. થોડીક ભાષાની વાત કરીશું પછીથી.